नमस्कार वाला विद्यार्थी मित्रों, आप सौनु जेके एजुकेशन चैनल में स्वागत है। आज आप जुशू धोरण 10 विषय गुजराती चैप्टर 1 वैष्णवजन एनु संपूर्ण स्वाध्याय सोल्यूशन। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। નંબર 1, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? જવાબ, અભિમાની હોય છે। નંબર 2, વાચકાચ મન નિર્મળ રાખે એટલે? જવાબ, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે। એક એક વાક્યમાં ઉત્તર આપો। નંબર 1, સકળ તીરથ તેના તનમારી પંક્તિનો અર્થ જણાવો। જવાબ, વૈષ્ણવજન નિર્મોહીથી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે। તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે। તેથી કવિ વૈષ્ણવજનને સફળ તીર્થ સ્વરૂપ કહે છે। નંબર 2, મોહ માયા કોને પરસી શકતા નથી? જવાબ, મોહ માયા વૈષ્ણવજનને પરસી શકતા નથી। નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। નંબર 1, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જવાબ, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે। નંબર 2, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। પરસ્ત્રી જેને માત્રે પંક્તિમાં તે સૈની તરફ સંભાવ અને સમદૃષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી, તે પરસ્ત્રીને માતા ગણે છે। નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। નંબર 1, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ, નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તેના મન વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। સાચો વૈષ્ણવજન હંમેશા પારખાના દુઃખ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજ અભિમાન રાખતો નથી। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તેણે ઈચ્છા કામનાઓનો ત્યાગ કર્યો હોય છે, તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ લગાડતો નથી। વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે, તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે, તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, તે નિર્લોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે, તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત મેળવ્યો હોય છે। નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન અણે રે। જવાબ, આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે। સાચો વૈષ્ણવજન તે કહેવાય છે કે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કરીને ઉપકાર કાર્યનો અભિમાન રાખતો નથી। થેન્ક યુ વિદ્યાર્થીઓ।